दर्शक मित्रों नमस्कार। आज बात करवी छे महासिद्ध महात्मा लोहलंगरी जी। साधु एटले जेने दुनिया नी कोई जातनी न पड़ी होय तेने तो मात्र ईश्वर भजन अने सच्चाई नो संगात अने दीन दुखिया नी सेवा, नहीं के मात्र लांबा वाळ अने घेघूर जटा एज साधु कहवाय। आ वात मोटा भा कुंभानु राज तपतु हतु त्यारनी छे। गोंडल आसपास एक महात्मा आव्या छे जे शरूआतमा पोते गामे गाम कावड फेरवे छे अने जे कई आवे एमाथी अभ्यागतोने टुकड़ो आपी शुद्धा ठारता हता। आ महात्मा लोहलंगरीजीनो जन्म 16मी सदीमा राजस्थान आमेरना राठौड़ क्षत्रिय कुळमा થયો હતો, જેમનું નામ જીવણસિંહ રાખવામાં આવેલ અને તે કુશળ યોદ્ધા હતા, પણ યુદ્ધમાં નરસંહાર જોઈ તેનું ફૂલ જેવું કોમળ હૃદય દ્રવી ઉઠ્યું અને એ પોશાક ઉતારીને આ યુદ્ધોને શસ્ત્રાગારમાં જમા કરાવી દીધાને ગૃહ ત્યાગ કરી 12 વર્ષ તપશ્ચર્યા કરી ગલતા સ્થાનમાં મહાત્મા દેવ મુરારી પાસે વૈષ્ણવી દીક્ષા લઈ એ કાઠિયાવાડમાં આવ્યા, જેઓ ઇન્દ્રિયે કડું પહેરીને કાયમ પોતાની કેળે સવામણ લોઢાની સાંકળ વીટાળી રાખતા તે માટે તેઓ લોહલંગરી કહેવાયા। એકવાર લોહલંગરીજી પોતાની સાધુ મંડળી સાથે જઈ ચડિયા મોવિયા અને ત્યાં એક ખેડૂતને ત્યાં કિચુડ કિચુડ શેરડીનો ચીચોડો હાલે ને એમાંથી અમીરસ જેવો રસ નાળચા મોઢે નીકળે છે ને તેને મોટી મોટી કડાઈઓમાં રસ ઉકાળી ઉકાળી ગોળ બનાવે છે। આ ગોળના કુલ 21 ગાડા તો તૈયાર થઈને ગોંડલની બજારમાં વેચાવા જવાની રાહમાં જ ઊભા છે। બરાબર આવા સમયે સાધુઓ વાડ ભરાતો હતો, ત્યાં આવીને રસને ગોળની માંગણી કરી, પણ ખેડૂતનું દિલ જરા જાજા સાધુઓ જોઈને લોભાયું। તે બિચારા ખેડૂતે આડું અવળું વિચાર્યા વિના કે જોયા વિના મંડ્યો બોલવા કે આવા નાવા નવરા કામ ધંધા વિનાના બાવલિયાઓ હાલ્યા જ આવે છે, તેને બધાને કેમ શેરડી ખવડાવવી કે રસ પીવડાવવો કે ગોળ ખવડાવવો, મહેનત કરીને કેડ ને વાહો એક થઈ ગયા હોય છે ને હજુ માથે કરજ લટકે છે ને આવા ધર્માદા ક્યાં અમારે કરવા। સાધુઓ કહે, એલા તારા ભાગમાં ભગવાને અમારો પણ ભાગ રાખ્યો હોય, તું તારી આ બોબડી જીભને લગામમાં રાખ, અમે અમારા ભાગ્યનું જ ખાવાના છીએ, તું વળી કોણ દેનારો દાતાર। આટલી વડછડ થતા તો ખેડૂત તો વધુ ને વધુ બોલવા માંડ્યો ને સાધુમાં જરાય વિશ્વાસ કરતો નથી ને પાછો ઓછું રહી ગયું હતું એમ તે બોલ્યો, તમે ખરેખર સાચા ધર્મીને હો તો લ્યો આ ગોળના ભરેલા 21 ગાડા ખેંચી જાવ તો માનું, એટલું જ નહીં એ 21 ગાડા પણ તમને આપી દઉં। સાધુઓ તો એકબીજાની સામુ જોવા માંડ્યા અને સુનમુન જેવા થઈ ગયા। તો ખેડૂત વધુ જોરમાં આવીને બોલવા માંડ્યો કે લ્યો લ્યો કા બસ ટુરકી ગયા ને, એક તો માંગીને ખાવું ને વળી રોફનો પાર ને, જાઓ ગોળને બદલે ગારાના લપકા ખાઓ, નદીમાં જ પડ્યા છે। આવા વેણ કઈ સાધુ થોડા સાંખે, પણ એ તો મૂંગા મોઢે જ્યાં લોહલંગરીજી વિસામો લેવા બેઠા હતા ત્યાં આવ્યા અને માંડીને વાત કરી। તો મહાત્મા કહે, અચ્છા એસી બાત હૈ, તો એ કિસાન ગુડ કી ગાડિયા દેને કો તૈયાર હૈ, તો અબ જાઓ ઉસકો બોલ દો કે ગડ્ડી સે બેલ કો છોડ દે। આવ્યા બધાય વાડીએ ને ખેડૂતને કહ્યું, લાવો ગાડા ખેંચી દઈએ। ખેડૂત કહે, હવે ખેંચ્યા ખેંચ્યા, એમ તે કઈ 21 ગાડા કોઈ દી ખેંચાય? ત્યાં તો મહાત્મા લોહલંગરીજી ધોવા ફોવા થઈને આવ્યા કે સાલાને અમારી તાકાતની ક્યાં ખબર છે, એમ કહીને આવ્યા ને ખુદ મહાસિદ્ધ મહાત્માએ જ
એક પછી એક ગાડાને ઊંટડામાં ભરાવીને રેલગાડી જેવી ગાડાની લાઈન કરી અને પોતાની કેડે જે કાયમ સવામણ લોઢાની સાંકળ વીંટાળી રાખતા તે ઠણણ કરતી ઉતારીને સૌથી આગળના ગાડા સાથે બાંધીને બીજો છેડો જાણે કે કાચા સૂતરનો છેડો વાળે એમ વાળી લિંગ સાથે કચાકા બંધ બાંધી દીધો ને કહે બોલો સાધુઓ ભગવાનની જય. ત્યારે તમામ સાધુએ ઈશ્વરનાથથી મોવૈયાનું આકાશ ગજવી મૂક્યું, જે હડપ દઈને મહાત્મા લોહલંગરીજીએ આંચકો મારીને 21 ગાડાને પોતાની પાછળ હાલતા કરી દીધા. ને કીડિયારાની જેમ ઉભરાયેલા માણસો આ ચમત્કાર સગી આંખે જોઈ રહ્યા અને મંડ્યા બધા લોહલંગરીજીની જય બોલાવવા. બિચારા ખેડૂતના મોંએ શરમના શેરડા પડવા માંડ્યા ને પાપણો તો નીચે ઢળીને ધરતીને ખોતરવા માંડી. સાંઢાના સરપની જેમ ખેડૂતના ચહેરાનો વાન જ બદલી ગયો કે આ તો ભારે કરી, બાપુએ તો ગાડા ખેંચી બતાવ્યા તો હવે 21 ગાડા તો દેવા જ પડશે, અને વળી સાધુના આવા અપમાનથી આપણું તો ધનોત પનોત નીકળી જશે. મહાસિદ્ધ લોહલંગરીજીએ તો 21 ગાડાને ગોંડલ દીમના જરાય પણ ખચકારો કે પરસેવા વિના જાણે કે રમકડાના ગાડા બાળક ખેંચીને જતું હોય એમ જ ખેંચી રહ્યા છે, ને માણસો પણ તેની પાછળ પાછળ ચાલ્યા જાય છે એ બધું જોવા. હવે ખેડૂતને બીજો કોઈ રસ્તો ન સૂજતા તો એક અસવારને અરુડોય મોટા ભા કુંભા પાસે દોડાવ્યો કે જા બાપુને કહે આપણું સમાધાન કરાવે તો આપણે મહાત્માની માફી માંગીને તેમને પગે પાઘડીઓ મૂકી દઈએ. ભા કુંભાજી તો આવેલ અસવારની આ વાત સાંભળી દિગ્મૂઢ બની ગયા. હે હે, એવું ખરેખર બન્યું છે? અસવાર કે હા હા, આવો જોવા. ભા કુંભાજીએ પોતાની પવન વેગી ઘોડી માથે પલાણી તરત જ ગોંડલી નદીના કિનારે આવ્યા. ત્યાં તો સાચે જ ગોળના 21 ગાડા ભાળ્યા ને માણસો તો ક્યાંય સમાતા નથી. ભા કુંભા જેવા ઘોડા ઉપરથી ઉતર્યા કે પેલો વાડીવાળો ખેડૂત પણ ભા કુંભાની લગોલગ ચાલવા માંડ્યો અને મહાત્મા લોહલંગરીજીના પગમાં લાકડી પડે એમ પડી ગયો ને માફી માંગી કે એ બાપુ માફ કરો, અમે અબુધ બિચારા સીમના જીવડા કહેવાય, અમને આવી ખબર પણ ન પડે તો અમારી બોબડી જીભે બોલાઈ ગયું, તો આપ હવે અમને માફ કરો, આપ તો દયાના સાગર અને લોકોના ભવ તારનાર છો. મહાસિદ્ધ મહાત્મા લોહલંગરીજી મનમાં બોલ્યા કે એ તો હવે તને ચમત્કાર દેખાતા જ સમજાયું ને, પણ જા ગમે તેમ તોય અમે સાધુની જાત કહેવાય, કોઈ વળ પકડીને કદી ન રાખી, આ તો સાધુતાને પડકારીને માટે ઉવેખી માટે મારે આવું કરવું પડ્યું. જાઓ બધા ગાડા પાછા લઈ જાઓ ને તમે તમારે સુખેથી ખાઓ. હવે તો ખેડૂત પણ ભક્તિ અને સાધુતાનો પરિચય મેળવી જગતનો ખરેખર તાત બની ગયો હતો. તેણે તરત જ પોતાની જીભ મહાત્મા લોહલંગરીજી સામે ઉપાડી ન શક્યો, પણ ભા કુંભાજીને કહ્યું કે બાપુ કયો ને મહાત્મા લોહલંગરીજીને આમાંથી ગોળનું એકાદું ગાડું સ્વીકારે. આથી ભા કુંભાના કહેવાથી રાજવીના માન ખાતર મહાત્મા લોહલંગરીજીએ એક ગાડાનો ગોળ આશ્રમ માટે મુંડિયાઓને ખવડાવવા માટે ઉતરાવ્યો અને ગાડું પણ નિશાની તરીકે રાખ્યું અને ખેડૂતને રાજી રાજી કરી દીધો. આ પ્રસંગ બન્યા પછી ભા કુંભાજી મહાત્મા લોહલંગરીજીના અનુયાયી બન્યા અને જગ્યાને જમીન અને માણા માપા બાંધી આપ્યા. ભા કુંભાએ અરુણોયથી રાજગાદી ગોંડલ ફેરવી. આજે પણ ગોંડલમાં ગોંડલી નદીને કિનારે એક વડલા હેઠળ આ આશ્રમ આવેલ છે ને જ્યાં મહાત્મા લોહલંગરીજીની સમાધિએ લાખો લોકો દર્શને આવે છે અને ભોજન પ્રાપ્ત કરે છે.